नमस्कार विद्यार्थी मित्रों, आज अक्षर हायर सेकेंडरी स्कूल वती हूँ गुंजन चापाणी आपनी समक्ष जे छे उपस्थित थयो छु। सौ प्रथम तो दरेक विद्यार्थी मित्रों जे छे ए तमे मजा में हशो। हवेथी नवा सत्रनी जे छे शुरुआत थशे। जे लोको धोरण दस नी अंदर एक्जाम आपवाना छे अने धोरण बार नी अंदर एक्जाम आपवाना छे एमने दरेकने स्कूल वती जे छे हूँ बेस्ट ऑफ लक कहूँ छू। अने हवे हूँ तमने टूंक में मारो परिचय आपूँ। मारू नाम छे गुंजन चापाणी। मारी क्वालिफिकेशन छे एमएससी बीएड। बीएससी जे छे ए मैं भावनगर यूनिवर्सिटी में थी। एमएससी सरदार वल्लभ भाई पटेल यूनिवर्सिटी एटले के एसपी यूनिवर्सिटी वल्लभ विद्यानगर बी आर दोशी डिपार्टमेंट ऑफ बायोसाइंस में करूँ। बी एड सौराष्ट्र यूनिवर्सिटी अर्पित कॉलेज में थी। अने टाट सेकेंडरी अने हायर सेकेंडरी जे छे मारी क्लियर छे। हवे मित्रों जनरली जे छे ए स्कूलोनी अंदर आपणे जोईए तो घणी मोटी मोटी संस्थाओ छे त्यां पण अने अहींया पण त्यां अने अहींया आपणी स्कूलनी अंदर एटले के अक्षर स्कूलनी अंदर शुं तफावत छे एमना विषे चर्चा करिए। तो जनरली जे छे तमे राजकोट के बीजे कोईपण जगह ख्यातनाम स्कूलोनी अंदर जशो तो कोईपण टीचर जे छे तमने भणावता हशे। तो अहींया ने त्यां शुं फर्क छे तो एनो सौथी मोटो तफावत के आपणी जे टीम छे ए संपूर्णपणे जे छे ए बधा ज शिक्षको ए प्योरली साइंसमांथी मास्टर्स करेला अने बधा ज जे छे ए बीएड करेला नेट क्वालिफाइड टाट क्वालिफाइड शिक्षकों छे के जेनी मदद थी तमने ऊंडाणपूर्वकनू जे छे नॉलेज मळशे। हवे दाखला तरीके हूँ मारी ज वात करूँ तो छेल्ला 8 वर्षथी जे छे नीट बोर्ड गुजकेट जेवी स्पर्धात्मक परीक्षानी जे छे हूँ तैयारी कराऊँ छूँ। ए ज सिवाय आपणे वात करिए तो केमिस्ट्रीनी अंदर आपणी पासे बे फेकल्टी जेम के डोडिया सर जे पोते पण एमएससी बीएड छे अने नेट क्वालिफाइड छे। ए ज रीते केमिस्ट्रीनी अंदर बीजी फेकल्टी तरीके आपणी पासे जयदीप सोजित्रा सर छे ए पण एमएससी बीएड छे। ए ज रीते मेथ्सनी अंदर डोबरिया सर ए पण एमएससी बीएड छे। ए साथे साथे फिजिक्सनी अंदर पण जे छे आपणी पासे मिलन साहेब खूंट ए पण एमएससी बीएड छे। एटले दरेके दरेक फेकल्टी जे छे એ વેલ ક્વોલિફાઈડ વેલ એજ્યુકેટેડ અને સારી સારી શૈક્ષણિક સંસ્થાઓમાંથી જે છે એ એમણે એજ્યુકેશન લીધેલું છે અને છેલ્લા ઘણા બધા સમયથી જે છે એ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છે। આ સિવાય મિત્રો સંસ્થાની અંદર આપણે ડેઈલી બેઝ માટે બાળકો માટે લેક્ચર ટેસ્ટનું આયોજન આજે જે પણ કંઈ થાય એનું આવતા લેક્ચરની અંદર જે નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર તમારી ટેસ્ટ રહેશે। આ સિવાય આપણે વાત કરીએ તો વીકલી ટેસ્ટ છે મંથલી ટેસ્ટ છે દર અઠવાડિયે અને 15 દિવસે એટલે કે વીકની અંદર જે છે 720 માર્ક્સનું નીટનું જે છે એ સરસ આયોજન છે। આ સિવાય 12માના સિલેબસ જ્યારે પૂરો થાય એ પછી આપણે ત્યાં જે છે સારી રીતે વેલ પ્લાન્ડ સાથે પ્લાનને આપણે એ રીતે અહીંયા તૈયાર કરીએ છીએ કે જેની મદદથી જે પણ કંઈ બાળકો નબળા હોય એમની ઉપર પણ સારી રીતે આપણે ધ્યાન આપી શકીએ એમની ઉપર વધારે મહેનત કરી શકીએ। એટલા માટે જ બપોર પછી સ્કૂલની અંદર પણ રિવિઝનનું આયોજન બપોર પછી જે છે એ રિવિઝન લેક્ચર્સ એ સિવાય બપોર પછી જે જ્યારે પણ ટેસ્ટ હશે બીજે દિવસે એના આગલા દિવસે બપોર પછી એટલે કે 3-6ના સેશનની અંદર સ્કૂલેને જે છે એ ટેસ્ટનું રિવિઝન જેની ટેસ્ટ હોય જે પણ કંઈ ચેપ્ટરની ટેસ્ટ હશે તેનું આપણે આયોજન કરીએ છીએ। એટલે વધુમાં વધુ મિત્રો જે છે અમારી સાથે જોડાઓ અમને જે છે એ તમારી સાથે જે છે એ જોડાવાનો મોકો મળે કે જેની મદદથી બંને અમે અને તમે બંને જે છે એ સારું કાર્ય કરી શકીએ સારા પરિણામ આપણે લઈ આવી શકીએ અને ઉત્તરોત્તર જે છે આપણે પ્રગતિ કરતા રહીએ। બીજી વસ્તુ મિત્રો ધોરણ 10માની અને ધોરણ 12 કોમર્સ અને સાયન્સની પરીક્ષાઓ શરૂ છે તો જે પણ કંઈ વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સની પરીક્ષા આપવાના છે એમાં પણ ખાસ કરીને બાયોલોજી સબ્જેક્ટમાં
અત્યારે જે છે એ જે લોકોને રિવિઝન થઈ ગયું છે એમને કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે બાળકોને એવું લાગે છે કે હું ફેલ થઈશ અથવા તો એવું લાગે છે કે માર્ક્સ થોડાક ઓછા આવશે, તો એવી પરિસ્થિતિમાં બાળકોએ તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ એ રીતે સિલેબસ જે છે એ વાંચવાનો છે કે ભેગી નોટ અને પેન લેવાની છે. સિલેબસ જે છે મુદ્દા વાઇઝ આપણે જ્યારે કોઈ પણ પ્રશ્ન વાંચતા હોઈએ ત્યારે એના મુદ્દાસર જે છે એ લખવાનું છે. એક વખત લખેલું એટલે કે 10 વખત વાંચવા બરાબર છે. એની મદદથી તમને ફાયદો એ મળશે કે એક જ વખત તૈયાર કરેલી વસ્તુ જે છે એ તમને લાઈફ ટાઈમ ક્યારેય ભૂલાશે નહીં. એ જ રીતે દાખલા તરીકે ધોરણ 11ની અંદર ક્રેપ સાયકલ આવે છે, તો તમે સા સી આ ઓ કિસ ફ્યુમે ઓ આ રીતે શોર્ટ ફોર્મ બનાવીને કે કવિતા તમારી રીતે તમને જે રીતે યાદ રહે એ રીતે જે છે એ તમે બનાવીને એને વાંચવાનો પ્રયત્ન કરી શકો છો. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો અમારો સંપર્ક પણ કરી શકો છો. પેમ્પલેટની અંદર જે છે એ નંબર આપેલા છે. આ સિવાય તમને કોઈ પણ પ્રકારનું ધોરણ 10 પછી શું કરવું, ધોરણ 12 પછી કઈ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવો, આમને લગતી પણ કોઈ ડિફિકલ્ટી હોય તો સંસ્થાનો જે છે એ તમે સંપર્ક કરી શકો છો. સંસ્થા તમને જે છે વિનામૂલ્યે સારું ગાઈડન્સ આપશે અને અમારા સાથે જોડાઓ કે જેની મદદથી અમે તમારા બાળકનું ભવિષ્ય જે છે એ સારી રીતે આગળ આપણે એને કેળવણી આપીએ અને કેળવણીની મદદથી એ આ દેશનો જે છે એ સારો નાગરિક બને. થેન્ક યુ. અસ્તુ.